કેન્દ્રમાં સત્તા પરિવર્તનની સાથે જ યુપીએ સરકાર દ્વારા નિયુક્ત તમામ રાજ્યોના રાજ્યપાલોની રાજીનામાની અટકળો ચાલતી હતી. આમ તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમના અને રાજ્યપાલ કમલા બેનીવાલ વચ્ચેનો ખટરાગ કંઈ છાનો નથી. લોકાયુક્તની નિયુક્તના વિવાદને લઈને રાજ્યપાલ અને રાજ્ય સરકાર એક સમયે આમને સામને આવી ગયા હતા. ગુજરાતના રાજ્યપાલ તરીકે રાજસ્થાનના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન ડોક્ટર શ્રીમતી કમલા બેનીવાલની નિયુક્તિ ગત 27 નવેમ્બર 2009 થી કરવામાં આવી. આગામી નવેમ્બર 2014 તેમની ટર્મ પૂરી થઈ રહી હતી. આમ મે 1960 થી લઈને અત્યાર સુધીમાં કાર્યકારી સહિતના તેઓ 22મા રાજ્યપાલ હતા. વર્ષ 1978 થી 1983ના સમયગાળા દરમિયાન શ્રીમતી શારદા મુખર્જી બાદ તેઓ ગુજરાતના બીજા મહિલા રાજ્યપાલ છે. ડોક્ટર કમલા બેનીવાલ 27ની વયે રાજસ્થાનના પ્રથમ મહિલા પ્રધાન બન્યા. ડોક્ટર કમલા બેનીવાલના રાજકીય કારકિર્દીના પાના ફંફોસીએ તો તેઓ 27 વર્ષની નાની વયે 1957માં રાજસ્થાનના પ્રથમ મહિલા પ્રધાન બન્યા. 5 દાયકાની તેમની રાજકીય સફર દરમિયાન તેમણે તત્કાલીન રાજસ્થાન સરકારના ગૃહ અને મહેસૂલ સહિતના અનેક મહત્વના ખાતાઓ સંભાળ્યા છે. વર્ષ 2003માં તેઓ રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન તરીકે પણ રહી ચૂક્યા છે. કમલાજી સાથે રાજ્ય સરકારના શરૂઆતના સંબંધો સારા રહ્યા, પરંતુ ગુજરાતમાં વર્ષોથી અટવાયેલા લોકાયુક્તની નિયુક્તિના મામલાએ સંબંધોમાં કડવાશ પેદા કરી. લાંબા વિવાદ અને રાજકીય કારકિર્દી બાદ રાજ્યપાલ તરીકે ડોક્ટર શ્રીમતી કમલા બેનીવાલે લોકાયુક્તના કાયદાને પોતાના હેઠળ મળેલા અધિકારના પગલે નિવૃત્ત જસ્ટિસ આર એ મહેતાની ગુજરાતના લોકાયુક્ત તરીકે ઓગસ્ટ 2011માં નિયુક્તિ કરી દીધી. રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા વગર અને રાજ્ય સરકારને બાયપાસ કરીને આ નિયુક્તિ કરી હોવાની બૂમરાણ તત્કાલીન ગુજરાત સરકારે મચાવી. આવો જ એક બીજો વિવાદ ફરજિયાત મતદાન અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50% મહિલા અનામતના વિધેયકને લઈને પણ થયો. ડિસેમ્બર 2009માં ગુજરાત વિધાનસભાએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ફરજિયાત મતદાન અને મહિલાઓની અનામતની ટકાવારી 33% થી વધારીને 50% કરવા અંગેનું વિધેયક પસાર કર્યું. પરંતુ આ વિધેયકની કેટલીક જોગવાઈઓ વિવાદાસ્પદ લાગતા રાજ્યપાલે આ વિધેયક પુનઃવિચારણા માટે સરકારને પરત કર્યું. એક સમય એવો પણ હતો કે તત્કાલીન મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ ડોક્ટર શ્રીમતી કમલાજીને માતૃતુલ્ય પણ ગણાવ્યા. અને એક સમય એવો પણ આવ્યો કે તેમની જ રાજ્ય સરકાર દ્વારા લોકાયુક્તના નિયુક્તિના મામલે તેમને આપખુદ ગણાવ્યા. રિપોર્ટ VTV.